નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. શું ગણેશ ગોંડલના કેસમાં પોલીસ કંઈક દાળમાં કાળું કરવા જઈ રહી છે કે પછી આખે આખી દાળ જ કાળી છે? કારણ કે અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે રાજુ સોલંકી, જે સંજય સોલંકીના પિતા છે, તેમને એક એપ્લિકેશન આપી છે અને તેમને કહ્યું છે કે જે આરોપીઓ પકડાયા છે તે આરોપીઓમાંથી જે 2 થી 3 આરોપી એવા છે જે ડમી આરોપી છે. આવો એક આરોપ જે છે તે રાજુ સોલંકીએ લગાવ્યો છે. આપણી સાથે અત્યારે દાનભાઈ જોડાઈ ગયા છે. દેવદાનભાઈ, દેવદાનભાઈ શું કહેશો આપ? કારણ કે જે રીતે રાજુ સોલંકીએ આરોપ લગાવ્યો છે, પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. હા જી બેન, એમાં એવું છે કે જે મૂળ એફઆઈઆર દાખલ થઈ છે ગણેશ સામે, એ એફઆઈઆર માં એક જ નામ છે આરોપી તરીકે, ગણેશ જાડેજા અને 10 અજાણ્યા લોકો. હવે જે 10 અજાણ્યા લોકો પોલીસે જયારે મૂક્યા છે, ત્યારે એ અજાણ્યા લોકો 10 કોણ છે એ જાણવા માટે કાયદાકીય પ્રોસેસ એવી છે કે તમે આરોપીને અટક કરો, પછી ફરિયાદીને મામલતદાર રૂબરૂ અથવા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ એની ઓળખ ફરજ થાય આરોપીઓની, કે ભાઈ આ ભાઈ સ્થળ પર હાજર હતા કે નહીં એમ. બરાબર, તો એ ઓળખ ફરજ ની અંદર સંજુ 7 આરોપીનો ઓળખો છે અને એક ગણેશ, ટોટલ 8 આરોપી ઓળખાયા છે. પણ હજી 3 આરોપી જે પોલીસે અટક કર્યા છે એ આરોપી હતા ને એવું સંજુનું કહેવું છે. એટલે રાજુભાઈ નો આક્ષેપ એવો છે કે આ ડમી આરોપીઓ પકડ્યા છે પોલીસે. અચ્છા, આપ કહી રહ્યા છો કે ડમી આરોપી પકડ્યા છે, પણ અહીંયા સવાલ એ થાય છે કે પોલીસ ડમી આરોપી કેમ પકડે? કારણ કે ક્યાંય પોલીસને તો આમાં બેનિફિટ છે નહીં, 11 આરોપીના નામ લખાવવામાં આવે છે. ના, એવું આપણે આપણો એવું એવું નથી કે બેનિફિટની વાત છે, બેનિફિટની વાત જ નથી. પણ હું તમને એમ કહું છું બેન કે જ્યારે આરોપી 10 આરોપી મૂળ ફરિયાદની અંદર અજાણ્યા શખ્સો છે, બરાબર, તો પેલા 3 આરોપી પોલીસે પેલા પકડ્યા છે. સાંભળો, 3 આરોપી પકડ્યા પછી પોલીસે પેલા કરવાની હતી એની ઓળખ ફરજ, એને બદલે પોલીસે તો સીધા કોર્ટમાં રજૂ કરી દીધા અને એની રિમાન્ડ બી માંગી લીધી, કોર્ટે રિમાન્ડ બી આપી દીધી પેલા 3 આરોપીની. એની ઓળખ ફરજ તો રિમાન્ડ મળી ગયા પછી કરાવી પોલીસે, તો પોલીસને ખબર જ છે કોણ કોણ આરોપી એમાં હતા એ. બરાબર, પણ હજી અમુક મોટા માથાના દીકરાઓ આમાં આરોપી બને છે, એને આરોપી બનાવવા નથી એટલે એની જગ્યાએ ડમી આરોપી આવ્યા છે, એવું અમારું કહેવાનું છે. અચ્છા, આપણે એ પણ સંભળાવીએ કે રાજુ સોલંકીએ શું કહ્યું હતું, કારણ કે આ મામલામાં એ સાંભળવું પણ એટલું જ જરૂરી છે કે રાજુ સોલંકીએ શું કહ્યું હતું. આરોપી રજૂ કર્યા હતા ઓળખપેટમાં, 2-3 જણાને નકારી કાઢ્યા છે અને જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ફોટા એસપી સાહેબને આપેલા છે અને અરજી કરેલી છે, ત્યારે આજે 12 વાગે અમને ડીવાયસપી ઓફિસે બોલાવ્યા છે, એટલે અમે ડીવાયસપી ઓફિસે નોટિસ મારફત અમને બોલાવેલા છે કે 2 દિવસની અંદર તમારે ડીવાયસપી ઓફિસે હાજર રહેવાનું છે, એટલે અમે આજ બપોરે 12 વાગે ડીવાયસપી ઓફિસે જવાના છે. અમે અરજી એવી કરી છે કે આ સોશિયલ મીડિયાના જે ફોટા છે એમાં જે ધર્મેન્દ્ર સિંહ જાડેજા છે, એક સરપંચશ્રી છે, તેઓ 2 પકડવાના બાકી હોય ને આ જે ભાઈ ધર્મેન્દ્રસિંહ છે એ પોલીસ બનીને મારા છોકરાને માર્યો હતો, એના માટે અમે અરજી કરેલી છે. એમાં આ ફેકડા એમાંથી 8 લોકોને ઓળખી બતાવ્યા છે અને 3 જણાને નકારી કાઢ્યા છે. હવે અત્યારે અમે જવાના છીએ ને, હવે જો અમારી અમારે અમે જે અરજી આપી હતી પ્રમાણે અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો જૂનાગઢમાં તો ચક્કાજામ થશે, પણ ગુજરાતભરમાં ચક્કાજામનું આયોજન પણ કરવામાં આવશે. ના ના, પોલીસની કોઈ એવી નબળી ભૂમિકા મને દેખાતી નથી. પોલીસ જે કામગીરી કરે છે સંપૂર્ણપણે સચોટ કામગીરી કરે છે. કાલે મને જાણવા મળ્યું કે ગણેશગઢમાં ગયા હતા અને એના કેમેરા બેમેરા બધું લઈ આવ્યા છે, અને પોલીસની કામગીરીમાં શંકા અને સ્થાન તો નથી, પણ પોલીસ ક્યાંય ચૂક ન કરે એવી પણ હું પોલીસ તંત્રને વિનંતી કરું છું. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો જે અપહરણનો કેસ છે તેમાં ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં એવી હકીકત જણાવેલી કે અન્ય 4 આરોપીઓ છે આ ગુનામાં સંડોવાયેલા છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલી નથી. આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે. ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ દેવદાનભાઈ, તપાસ દરમિયાન જો પુરાવા મળી આવશે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ બહુ સ્પષ્ટ શબ્દમાં કહી રહી છે. બરાબર છે ગોપીબેન, હું આપની વાત સાથે સંમત છું,
પોલીસની ઉપર અમે બ્લેમ બી નથી કરતા, પણ અમુક વસ્તુ એવી છે કે આપણે શંકા ઉપજાવે એવી છે. ફોર એક્ઝામ્પલ હું આપને વાત કરું છું કે ટોટલ કેસની અંદર 11 આરોપીઓ છે, 11 આરોપીઓ છે અને પોલીસે 3 જ જણાના સેલ કબજે લીધા છે. 11 આરોપી છે તો હું તો એવું માનું છું કે ગણેશભાઈ પોતે 4 મોબાઈલ તો રાખે છે, તો પોલીસે દરેક આરોપીના સેલ મોબાઈલ કબજે લેવા જોઈએ અને એફએસએલમાં મોકલવા જોઈએ, અને એ ટાઈમના એમના પેલા મેળવવા જોઈએ સેલ લોકેશનો કે બનાવ વખતે આ લોકો બનાવની જગ્યાએ હાજર હતા કે નહીં એમ. તો પછી બધાના પોલીસ કેમ નથી લેતી મોબાઈલો, કબજે કેમ નથી લેતી પોલીસ, એ એક પ્રશ્ન છે ને. 11 આરોપી પોલીસે અટક કર્યા છે, 11 જ્યારે ટ્રાયલ ચાલશે કોર્ટમાં બેન, તો કોર્ટ તો પૂછવાની છે કે તમારી પાસે 3 જણાના સેલ લોકેશન છે કે 3 જણા અહીંયા હતા, બીજા 9 અહીંયા હતા કે નહીં એનો પુરાવો શું છે. એ 9 તો હોસ્ટેલ થઈ જવાના કોર્ટમાં કે અમે તો હાજર જ નથી અને અમને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા છે. તો એ 9-9 સેલ જપ્ત કરી અને પોલીસે 9-9 સેલ લોકેશન કઢાવવા જોઈએ ને, જેથી વૈજ્ઞાનિક ઢબે પણ આપણે સાબિત કરી શકીએ કે આ લોકો બનાવની સ્થળે હાજર હતા. પણ એવું કહેવાય રહ્યું છે કે કારણ કે જે સીસીટીવી મળ્યું પોલીસના સૂત્રોની થી વાત કરું તમને, તો એવું કહેવાય રહ્યું છે કે ગણેશગઢમાં ગાડી ગઈ જ નથી, જે મારવામાં આવ્યો હતો સંજય સોલંકીને એ ત્યાં આગળ હાઈવેની સાઈડ ઉપર કોઈ ખેતરમાં માર મારવામાં આવ્યો હતો. બરાબર છે બેન, ખેતરમાં માર મારવામાં આવ્યો હું માની લઉં છું, પણ આરોપીઓ તો 11 છે ને, તો 11 ખેતરમાં હાજર હતા કે નહીં એ કેવી રીતે ખબર પડશે. કોઈ વિડીયો રેકોર્ડિંગ તો આપણી પાસે છે નહીં, ખાલી એક સંજુ બોલે છે, તો સંજુના બોલવાથી તો કોર્ટ સજા નથી કરી દેવાની કે સંજુ કહે છે એટલે સાચું છે એમ. એના સેલ લોકેશન એ ટાઈમના એ સમયના રજૂ કરશે પોલીસ કે આનો સેલ એ જગ્યાએ બતાવે છે, સાહેબ સંજુ ખોટો નથી, આનો સેલ એ જગ્યાએ બતાવે છે, તો આ અહીંયા રાતે 12 વાગે 1 વાગે 3 વાગે શું કરતો હતો, સમજાય મારી વાત બેન. તો એક પુરાવો ઉભો થશે અને એક કેસને સપોર્ટ મળશે. પણ તમને લાગતું નથી કે પોલીસ અત્યાર સુધી તો આ બધું કરી લીધું હશે? કારણ કે પોલીસ બી ઇન્વેસ્ટિગેશન જ કરી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી કરી રહી છે, હવે તો 15 દિવસ જેવો સમય થશે. પોલીસે 5 તારીખે સાંજે આરોપીઓને અને 7 તારીખે અમે તમામ આરોપીઓના પેલી ખબર અમે 8 તારીખે અરજી કરી દીધી હતી, આજે હતા ડીવાયએસપી મળવા, અમે 8 તારીખે કરેલી છે. 8 તારીખે જ અમે લખીને સાહેબને આપી દીધું હતું કે આમાં શું કહેવાય, આમાં ડમી આરોપી પીકડા છે. અમે જે દિવસે લખી તે દિવસે જ એસપી સાહેબ પેલા ઉપર થઈ ગયા. 8 તારીખે અમે લખી નાખ્યું, 8 તારીખે એસપી સાહેબ ખુદ રજા ઉપર ઉતરી ગયા અને આવ્યો છે તપાસ અધિકારી એ બી રજા ઉપર ઉતરી ગયા. આ કેવી વાત છે? અચ્છા તમને શું લાગે છે કેમ તમને કેમ એવું લાગી રહ્યું છે કે પોલીસ પણ આ આખા મામલામાં સાચું ઇન્વેસ્ટિગેશન નથી કરવા માંગતી? તપાસ અધિકારી ઝાલા સાહેબ છે આ કેસના, ડીવાયએસપી ઝાલા સાહેબ, તપાસ અધિકારી ખુદ બેન રજા ઉપર ઉતરી ગયા, એસપી સાહેબ ખુદ રજા ઉપર ઉતરી ગયા, ધાધલિયા સાહેબ ને બધું છે અત્યારે, ધાધલિયા સાહેબ પાસે, ધાધલિયા સાહેબ ને આજે એ લોકો મળ્યા છે, એને વાત કરી છે કે આ 3 જણા હતા, તો એ કહે છે તો એ 3 ના સેલ લોકેશન કઢાવવા જોઈએ પોલીસે, અને 3 જણાની હાજરી અહીંયા પ્રૂફ થઈ છે કે નહીં જોવું જોઈએ. તમે કહી રહ્યા છો કે હાજરી જોવી જોઈએ, પણ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંક, કારણ કે ઘણા દિવસ થઈ ગયા છે, અત્યાર સુધી જે ટેકનિકલ એવિડન્સ હતા એ કલેક્ટ કરી લેવા જોઈતા હતા પોલીસ દ્વારા, એ કરવામાં નથી આવે તો ક્યાં? ઘણા દિવસો નથી થયા, હાલ સાંભળો, હજી કાલ તો પોલીસ એના સીસીટીવી લેવા ગઈ હતી, હજી કાલે તો પોલીસ સીસીટીવી લેવા ગઈ હતી એના, આજે ટોલ ના કારણે આપણે સીસીટીવી જોતા હતા ને, એ સીસીટીવી હજી કાલે લેવા ગઈ હતી પોલીસ, એટલે તપાસ હજી ચાલુ જ છે, તપાસ પૂરી નથી થઈ. પણ વચ્ચે આ માંગણી અમે કરીએ છીએ કે 3 આરોપીઓ ખોટા આવી ગયા છે, તો એમાં ચેક કરવું જોઈએ, આ જે 3 આરોપી પોલીસે રજૂ કર્યા છે એના સેલ લોકેશન ટ્રેસ કરવા જોઈએ, અને અમે જે 3 કહી રહ્યા છીએ એના બી સેલ લોકેશન ટ્રેસ કરવા જોઈએ, તો સાચી વાત હું છે એ સામે આવી જાય. અને સાથે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ આ જે ઇન્વેસ્ટિગેશનમાં સેલ લોકેશન કે નથી અત્યારે લઈ રહી, કારણ કે સીસીટીવી તો
બે દિવસ પહેલા લીધું અને સીસીટીવીમાં અત્યાર સુધી જે પોલીસના સૂત્રોથી અમને માહિતી મળી છે તેના પ્રમાણે ક્યાંય એવું દેખાતું નથી કે ગણેશગઢની અંદર જે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો સમય છે એ દરમિયાન ગાડીની એન્ટ્રી થઈ હોય, આવા સીસીટીવીમાં નથી દેખાતું. તમને લાગે છે ક્યાંક એવિડન્સને પણ ટેમ્પર કરવામાં આવતા હોય, અહીંયા આગળ એવિડન્સને પણ જે સબૂત છે તેને હટાવવાનો કે મીટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય? બેન, ગણેશ જ ગાડીમાં હતો અને ગણેશ હતો, તમે ટોલ નાકેથી 140 ની સ્પીડમાં ગાડીઓ નીકળે છે આપણે જોઈએ છીએ, તો ગણેશ સિવાય, તો ગણેશ વગર તો એની ગેંગ એટલી બધી હિંમત ના કરી શકે બેન. ગણેશ જ આગળ હતો, ગણેશ જ મુખ્ય હતો, અને ગણેશની હાજરી નથી બોલતી તો 2 થી 5 દરમિયાન ગણેશભાઈ ક્યાં હતા? બનાવમાં હાજર નથી તો ગણેશભાઈ હતા ક્યાં? તો ગણેશભાઈનું સેલ લોકેશન આપવું જોઈએ ને પોલીસે. અને બીજી વસ્તુ એ કે ગણેશભાઈ પાસે 4 ફોન છે, 1 ફોન નથી, 4 ફોનના સેલ કટાવો તો ખબર પડશે કે ગણેશભાઈ ક્યાં હતા. ગણેશભાઈ 1 ફોન ઘરે મૂકીને આવ્યા છે, જે ફોન ગણેશભાઈ ઘરે મૂકીને આવ્યા છે એ ફોન ગણેશભાઈ પોલીસને આપ્યો છે, આવું બી બની શકે? હવે તમારા લોકોની શું માંગ છે? ઇન્વેસ્ટિગેશન એક સાચી દિશામાં થઈ રહ્યું છે કે નથી લાગતું કે સાચી દિશામાં થઈ રહ્યું? સંજુએ જોયા છે, પછી સંજુએ કીધું છે કે આ 2 કે 3 જણા હતા એ લોકો આમાં આવ્યા નથી એમ, પછી અમે અરજી કરી છે, એમણે અરજી નથી કરી. બિલકુલ. અને તમને એવું લાગે છે કે ક્યાંક આ ઇન્વેસ્ટિગેશન ને અલગ દિશા તરફ લઈ જવામાં આવી રહ્યું છે કે પછી ઇન્વેસ્ટિગેશન બરાબર થઈ રહ્યું છે? હા, એટલે ટૂંકમાં અલગ દિશામાં મીન્સ કે ઇન્વેસ્ટિગેશનમાં ખામીઓ રાખવી, છીંડાઓ રાખવા એવી કદાચ પ્રોસેસ થઈ રહી હોય એવું અમને ધીમે ધીમે લાગી રહ્યું છે. અને કેમ એવું લાગે છે? એવું એટલા માટે લાગે છે, હું તમને કહું તો છું કે 11 આરોપીઓ છે અને તમે 3ના સેલ કેવી રીતે લો છો એમ? તમારે બધાના સેલ લોકેશન લેવા જોઈએ ને, બધાના સેલ જમા લેવા જોઈએ ને. અચ્છા, તમે ફરિયાદી પક્ષેથી આગળ તમે લોકો પોતે કોર્ટમાં જશો આ બધી વસ્તુને લઈને? હા બેન, અમે પેલી શું કહેવાય, જામીન જે એમની રિમાન્ડ અરજી ફગાવી છે એમાં બી અમે રિવિઝન અરજી કરી છે અને અમે બી જશું બેન કોર્ટમાં. અને કોર્ટમાં તમારા મુદ્દા કયા કયા હશે? કોર્ટમાં અમારા મુદ્દા એ જ છે બેન કે જે આ કૃત્યમાં જેટલા સંડોવાયેલા છે એ સાચા આરોપીઓને અટક કરવામાં આવે અને સાચા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. બિલકુલ દેવદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. તો આ હતા દેવદાનભાઈ, જેમનું સ્પષ્ટ માનવું છે, કારણ કે દલિત આગેવાન છે, પોતે લોયર છે, અને સાથે તેમનું માનવું છે કે હવે તેઓ કોર્ટના શરણે પણ જશે, કારણ કે જે રીતે રિમાન્ડ અરજી ફગાવવામાં આવી હતી કોર્ટ દ્વારા, જે લોઅર કોર્ટે કરી હતી, અને ક્યાંક પોલીસ આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન જે સાચી દિશામાં કરવું જોઈએ, જે વસ્તુ ટ્રેક કરવી જોઈએ તે વસ્તુ નથી કરી રહી. આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.